Hello dear students, I Dharma Gohal welcome you all to my e-learning channel. I hope you all are in good health and taking all the precautions suggested by the doctors. Ajno suvichar joye. The way we deal with our consequences and weaknesses is where all our strength lies. Vidyarthi mitro, gaikale apne what is prepositions? Types of prepositions and prepositions for time. આટલા મુદ્દાઓની ચર્ચા કરેલી તો સૌપ્રથમ આજે ટૂંકમાં તેનું પુનરાવર્તન કરી લઈએ ત્યારબાદ આગળના મુદ્દાઓની વિગતે ચર્ચા કરીશું. વોટ આર પ્રિપોઝિશન્સ? કે પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવ. प्रिपोजिशन्स हमेशा नाम के सर्वनाम ने आगळ आवे छे. प्रिपोजिशन्स नाम के सर्वनाम नो वाक्य माना बीजा शब्दों साथे नो संबंध दर्शावे छे. राइट? अने प्रिपोजिशन्स ए अंग्रेजी ना ए शब्दों छे जे आपणने गति स्थल અને સમય વિશેની જાણકારી આપે છે. ગતિમાં કયો પદાર્થ કે કઈ વ્યક્તિ કઈ દિશા તરફ ગતિ કરી રહી છે તેના વિશેની માહિતી આપે છે. ત્યારબાદ ઘણા ખરા સ્થળ દર્શાવતા પ્રિપોઝિશન્સ સમય દર્શાવવા માટે પણ વપરાય છે. દાખલા તરીકે આપણે ગઈકાલે જોયેલું બાય, બી વાય બાય, કે જે પ્રિપોઝિશન ફોર ટાઈમ અને પ્રિપોઝિશન ફોર પ્લેસ બંનેમાં આવે છે. તેવી જ રીતે ઇન, ઓન, એટ, બિટવીન, અબાઉટ, ઓવર આ દરેક પ્રિપોઝિશન સ્થળ તેમજ સમય બંને દર્શાવે છે. નાઉ ટાઈપ્સ ઓફ પ્રિપોઝિશન્સ ફરી વખત પુનરાવર્તન કરી લઈએ. પ્રિપોઝિશન ફોર ટાઈમ કે જે ઘટનાનો સમય દર્શાવે છે. બીજું છે પ્રિપોઝિશન ફોર પ્લેસ. ધીઝ આર યુઝડ ટુ ઇન્ડિકેટ ધી લોકેશન્સ ઓર પોઝિશન ઓફ ઓબ્જેક્ટ, જગા દર્શાવવા માટે. ત્રીજું છે પ્રિપોઝિશન ફોર ડિરેક્શન, ગતિ દર્શક. ધીઝ આર યુઝડ ટુ શો ડિરેક્શન ઓફ મૂવમેન્ટ ટુ એન્ડ ફ્રોમ અ ફિક્સ્ડ પોઈન્ટ. રાઈટ? કોઈ એક ચોક્કસ સ્થળ તરફની અથવા તો કોઈ એન્ડ ફ્રોમ અ એટલે કે કોઈ ચોક્કસ જગાથી કોઈ ચોક્કસ સ્થળ તરફની ગતિ દર્શાવવા માટે. Next is preposition for agent. These are used to express relation between doer and action. Karta ane karma darshava mate, dakhla tarike by ane with. Preposition for instrument. Next one is prepositional phrases. First one, preposition for time ma, in. For example, samay darshava mate thai chhe, koi month ni vaat karvi hoi, koi year ni vaat karvi hoi. કોઈ દસકાની વાત કરવી હોય, કોઈ સિઝનની વાત કરવી હોય, આ દરેક માટે ઇનનો ઉપયોગ થાય છે. પછી આવે છે ઓન. રાઈટ? અઠવાડિયાના કોઈ ચોક્કસ દિવસની વાત કરવી હોય, દિવસના કોઈ ચોક્કસ સમયની વાત કરવી હોય, કોઈના બર્થડેની વાત કરવી હોય, કોઈ રજાનો ચોક્કસ દિવસ હોય, દાખલા તરીકે કોઈ જન્મજયંતિ હોય અથવા તો કોઈ ધાર્મિક તહેવાર હોય, રાઈટ, તેના વિશે વાત કરવી હોય તો. પછી મહિનાના કોઈ ચોક્કસ દિવસની વાત કરવી હોય એનું પણ ઉદાહરણ આપેલું કે ક્લાસમાંથી કોઈ બેનપણીનો બર્થડે હોય અને એ તારીખ વિશેની વાત કરવી હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય છે, સમય દર્શાવે છે. નેક્સ્ટ વન ઇઝ એટ, કોઈ ચોક્કસ સમય દર્શાવવા માટે. રાઈટ? દાખલા તરીકે બપોરના 3 વાગ્યાનો સમય, જમવાનો સમય જ્યારે એના વિશે વાત કરવી હોય ત્યારે પણ આગળ એટ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એટ ડિનર. દિવસના કોઈ ચોક્કસ સમયની વાત કરવી હોય ત્યારે પણ એટ મુકાય છે, દાખલા તરીકે એટ સનડાઉન. ધેન કમ્સ, કોઈના ઉંમરની વાત કરવી હોય, એટ ધી એજ ઓફ 21 શી પાસ્ટ હર ગ્રેજ્યુએશન. ધેન કમ્સ ફેસ્ટિવલ્સ એન્ડ સેલિબ્રેશન્સ. ફોર એક્ઝામ્પલ, દિવાળી. વી ઓલ સેલિબ્રેટ દિવાળી બાય ક્રેકિંગ. Then comes
સિન્સ કોઈ ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ, રાઈટ, કોઈ નિશ્ચિત સમયથી અત્યાર સુધીની વાત કરવી હોય ત્યારે આવે છે સિન્સ ફ્રોમ અ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ. દાખલા તરીકે ધે મેરીડ સિન્સ 1980. ધેન કમ્સ ફોર, ઓવર અ સર્ટેન ટાઈમ ઇન ધી પાસ્ટ, પાસ્ટ ટિલ નાઉ, રાઈટ. હવે ગઈકાલે જ મેં તમને કહેલું કે સિન્સ ક્યારે વાપરશો, તો કંઈ કોઈ ચોક્કસ સમય હોય ત્યાંથી લઈ આજની વાત કરવી હોય તો આવશે સિન્સ, નિશ્ચિત સમયગાળો, રાઈટ, પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ યાદ રાખવાનું સિન્સ આવે ત્યારે. અને ફોર માટે શું યાદ રાખવાનું, તો કે પીરિયડ ઓફ ટાઈમ, રાઈટ, સમયગાળાની કોઈ વાત કરવી હોય. ફોર એક્ઝામ્પલ, ધે આર ઇન લવ ફોર 2 યર્સ નાઉ, રાઈટ, તો એ બે સમગ્ર તયા 2 વર્ષની વાત કરવી હોય ત્યારે કયું પ્રિપોઝિશન મૂકશો, ફોર. પણ અગાઉના એક્ઝામ્પલમાં શું હતું, ધે આર મેરિડ સિન્સ 1980, રાઈટ, એ ચોક્કસ સમય 1980ની સાલની જ્યારે વાત થઈ રહી છે ત્યારે પ્રિપોઝિશન સિન્સ વપરાશે. આશા રાખું છું આપ સૌને સમજાયું હશે. નેક્સ્ટ વન ઇઝ એગો, જેનો અર્થ થાય છે પૂર્વે અથવા તો પહેલા. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયની વાત કરવી હોય કે જ્યારે ઘટના ઘટી છે, રાઈટ, એ પિક્ચર આવે. ફોર એક્ઝામ્પલ, તમે કાર ખરીદી છે તો તમે શું કહેશો, આઈ બોટ ધીસ કાર 2 યર્સ એગો, રાઈટ, 2 વર્ષ પહેલા તમે આ કાર ખરીદી છે. એગો એટલે કે પહેલા, પૂર્વે. ધેન કમ્સ પાસ્ટ. આપણને સૌને સમય પૂછવામાં આવે તો ફિક્સ 1, 2, 3, 4, 5 વાગ્યા હોય તો આપણે કહી શકીએ કે ઇટ્સ 1 o'clock, 2 o'clock, 3 o'clock. પરંતુ જ્યારે એટલા વાગીને એના પર થોડી મિનિટો થઈ હોય તો એ સમય કઈ રીતે જણાવો, રાઈટ, તો એ જણાવવા માટે પાસ્ટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, 6:10 થઈ હોય તો ઇટ્સ 6:10. ધેન કમ્સ ટિલ, અન્ટિલ, જેનો મતલબ થાય છે સુધી. ટિલ ધી એન્ડ, રાઈટ, ફોર એક્ઝામ્પલ, ટિલ ધી એન્ડ ઓફ ધીસ ચેપ્ટર યુ વિલ ગેટ ધીસ મેથડ, ઓર ટિલ ધી એન્ડ ઓફ ધી ડે યુ વિલ ગેટ યોર ગિફ્ટ. કોઈ પણ બાબત છે, ઘટના છે, વસ્તુ છે, તેના અંત સુધીની વાત કરવી હોય ત્યારે ટિલ આવે છે, સુધી, એવો મતલબ જ્યારે દર્શાવવો હોય. ધેન કમ્સ થ્રુઆઉટ ધ યર, સમગ્ર વર્ષ દરમિયાન. ધેન બાય, જેવી રીતે અગાઉ જણાવ્યું એ રીતે બાય જે છે એ સમય દર્શક તેમજ સ્થળ દર્શક બંનેમાં આવે છે. જ્યારે સમય દર્શક હોય ત્યારે એક ટાઈમ લિમિટ દર્શાવવાની હોય છે, અને બાય ડ્યુ ડેટ, રાઈટ, ટાઈમ લિમિટ દર્શાવે છે કોઈ ચોક્કસ તારીખ સુધીમાં એવું કહેવું હોય, અથવા તો બાય લેટેસ્ટ એટલે કહેવાય કે મોડામાં મોડું આ સુધીમાં, રાઈટ, એ લિમિટ તમારે જ્યારે આપવી હોય ત્યારે બાયનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું, યુ વિલ હેવ ટુ કમ્પ્લીટ ધીસ વર્ક બાય 5 PM, એટલે કે સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે આ વર્ક કમ્પ્લીટ કરી નાખવાનું છે. હોમવર્ક આપ્યું હોય અને ટીચરે કહ્યું હોય, કહેવું હોય કે આટલા સુધીમાં પૂરું કરવાનું છે શાળા છૂટ્યા પહેલાં, તો શું કહેશે, ઓલ ધી સ્ટુડન્ટ્સ હેવ ટુ કમ્પ્લીટ ધેર હોમવર્ક ઓર સબમિટ ધેર હોમવર્ક બાય 5 PM. નેક્સ્ટ વન ઇઝ પ્રિપોઝિશન ફોર પ્લેસ. ફર્સ્ટ વન ઇઝ એટ. એટનો ઉપયોગ ક્યાં થશે, તો કે કોઈ એક ચોક્કસ જગા પર મળ્યા હોય તેના માટે, પછી કોઈ ચોક્કસ લોકેશન દર્શાવવી હોય તેના માટે, રાઈટ. અહીંયા બાજુમાં તમને સૌને એક્ઝામ્પલ્સ આપ્યા છે. એટ ધી એરપોર્ટ, તમે કોઈને એરપોર્ટ પર મળી ગયા હો અને તમારે કેવું હોય, એ ચોક્કસ સ્થળ દર્શાવવું હોય, મળ્યા એમ પણ કહી શકો. પણ જ્યારે તમે એમ કહો છો કે અમે એરપોર્ટ પર મળ્યા, રાઈટ, ત્યારે એક ચોક્કસ જગા દર્શાવો છો તમે. વી મેટ એક્સિડેન્ટલી એટ ધી એરપોર્ટ, રાઈટ, અચાનક જ અમે લોકો એરપોર્ટ પર ભેગા થઈ ગયા, મળી ગયા. એટ ધી સેરેમની, કોઈ ચોક્કસ ફંક્શન હોય ત્યાં તમે મળ્યા હો, રાઈટ. ધેન એટ હોમ, અગેઈન પ્લેસ, ઘર તમારી જગા દર્શાવે છે. ઘરની, હોમની વાત કરવી હોય ત્યારે અગાઉ પ્રિપોઝિશનમાં એટનો ઉપયોગ થશે. એટ ધી ડેસ્ક, શી સિટ્સ એટ ધી ડેસ્ક, રાઈટ, તો બેસેલી છે,
ક્યાં બેસેલી છે તો કે ધી ડેસ્ક એટલે એના આગળ પ્રિપોઝિશન એટ મૂકાશે ધેન કમ્સ ટર્નિંગ એટ ધી ઇન્ટરસેક્શન ધેન કમ્સ થ્રોઈંગ ધી સ્નોબોલ એટ અર્જુન રાઈટ જેવી રીતે અહીંયા દર્શાવ્યું છે બાય સાઈડમાં હાઉ ઇટ ઇઝ યુઝડ લોકેશન પોઈન્ટ ઓફ ડિરેક્શન એન્ડ ટાર્ગેટ રાઈટ તો જ્યારે એવું કહી શકીએ છીએ કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ તરફ સ્નોબોલ એટલે કે બરફના ગોળાનો ઘા કરી રહી છે તો એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તરફની ગતિ એ જે સ્નોબોલની જે છે એ દર્શાવવા માટે પ્રિપોઝિશન એટ વપરાય છે ધેન કમ્સ બાય અગેન અહીંયા જ્યારે વપરાય છે ત્યારે તે સ્થળના અર્થમાં છે ક્લોઝ ટુ અથવા જ્યારે કોઈ બે વ્યક્તિ કે પદાર્થ એકબીજાની સાવ નજીક હોય ત્યારે બાયનો અર્થ ત્યારે પ્રિપોઝિશન બાયનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ કોઈ બંગલો છે અથવા તો માય હાઉસ ઇઝ સિચ્યુએટેડ બાય ધી સ્કૂલ સ્કૂલની બાજુમાં જ મારું ઘર આવેલું છે પછી આવે છે અલોંગ સાઈડ ઓફ તેની જ સાઈડમાં આગળ જતા આગળની તરફ દિશામાં ત્યારે બાય ધી વિન્ડો એવો ઉપયોગ થાય છે હવે નેક્સ્ટ વન ઇઝ ઓન ઓન ક્યારે વાપરશો તો કે ફોર અ સર્ટીન સાઈડ રાઈટ દેન ફોર અ રિવર ઓર લેક ફોર અ ફ્લોર ઇન અ હાઉસ ફોર પબ્લિક ટ્રાન્સપોર્ટ ફોર ટેલિવિઝન રેડિયો આટલા બધા ઉપયોગ છે ઓનના તો ચલો વિગતે જોઈએ ફોર અ સર્ટીન સાઈડ જ્યારે કોઈ ચોક્કસ બાજુની વાત તમારે કરવી હોય ત્યારે પ્રિપોઝિશનમાં ઓનનો ઉપયોગ થાય છે કઈ રીતે તો કે ઓન ધી લેફ્ટ રાઈટ તમારે દર્શાવવું હોય કે તમારી જમણી બાજુ અથવા તો ડાબી સાઈડની તમારે વાત કરવી હોય કે જમણી સાઈડ વળશો તો આ ક્લાસરૂમ તમને મળી જશે દાખલા તરીકે કોઈ ન્યૂ એડમિશન થયું હોય સ્ટુડન્ટનું અને એ તમને પૂછે કે કોઈ ચોક્કસ ક્લાસરૂમ ક્યાં છે રાઈટ તો તમે શું કહેશો કે ધેન ટર્ન ઓન ધી લેફ્ટ રાઈટ ડાબી સાઈડ તમે વળશો એટલે ત્યાં આટલામો ક્લાસ એ સ્ટાન્ડર્ડ એઇટનો ક્લાસ છે તો એ રીતે પણ ઓનનો ઉપયોગ થાય છે પછી જ્યારે કોઈ એક પદાર્થ અન્ય પદાર્થની સપાટીને અડોઅડ હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય છે દાખલા તરીકે ધ લેમ્પ ધ મેપ લાઈઝ ઓન ધી ડેસ્ક એટલે કે નકશો જે છે તે ડેસ્ક પર મુકાયેલો છે તો ડેસ્કની સરફેસ અને નકશો એ બંને એકબીજાને અડીને છે માટે અન્નનો ઉપયોગ થયો છે ધેન કમ્સ ફોર અ રિવર ઓર લેક લંડન લાઈઝ ઓન ધી થેમ્સ થેમ એ એક રિવરનું નામ છે તો કે લંડન જે છે એ થેમ્સ નદીના કિનારે આવેલું છે ધેન ફોર અ ફ્લોર ઇન અ હાઉસ ઘરની કોઈ કોઈ મંઝિલની વાત કરવી હોય જ્યારે કોઈ માળની વાત કરવી હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય છે ધેન કમ્સ ફોર પબ્લિક ટ્રાન્સપોર્ટ રાઈટ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપ સૌને ખ્યાલ જ હશે તો એનો વાક્યમાં ઉપયોગ કરવો હોય તો કઈ રીતે થઈ શકે તો કે કોઈને કહેવું હોય કે બસમાં ચડ તો પ્રેપોઝિશન કયું વાપરશો તમે ઓન રાઈટ ગેટ ઓન ધી બસ બસમાં ચડ રાઈટ ધેન કમ્સ ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો જ્યારે કોઈ પ્રોગ્રામ જે છે એ રેડિયો પર અથવા તો ટેલિવિઝન પર આવવાનો હોય તો એના વિશે તમે જ્યારે વાત કરતા હો ત્યારે પણ ઓનનો ઉપયોગ થશે ફોર એક્ઝામ્પલ આઈ સો અ ફિલ્મ ઓન ટેલિવિઝન મેં ટેલિવિઝન પર એ ફિલ્મ જોઈ ત્યારે પ્રેપોઝિશન ઓનનો ઓન વપરાશે પછી અહીંયા કહ્યું છે ફ્લોર રાઈટ આઈ લીવ ઓન ધી થર્ડ ફ્લોર હું ત્રીજા માળે રહું છું રાઈટ એ આખું વાક્ય થશે ઓકે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ નેક્સ્ટ વન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ની સામે દર્શાવવું હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય છે
ફોર એક્ઝામ્પલ, સીતા ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ગીતા. સીતા છે એ ગીતાની સામે ઊભી છે. બીજા ઉદાહરણો જોઈએ તો then comes on, the dog is sitting on the box, right? કૂતરો જે છે તે બોક્સ પર બેઠો છે, right? હવે એ તેને અડીને હોવાથી ત્યાં પ્રિપોઝિશન ઓન નો ઉપયોગ થયો છે. આગળ જતા આપણે જોઈશું કે કોઈ એક વસ્તુ બીજાની ઉપરની દિશામાં હોય પરંતુ બંનેની સપાટી અડીને ના હોય ત્યારે કયા પ્રિપોઝિશનનો ઉપયોગ થશે તે આગળ જોઈશું આપણે. Then in દર્શાવે છે માં કે અંદર. For example, the dog is in the tub, right? પછી ક્લાસરૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યારે we sit in the room. બીજું એક્ઝામ્પલ છે he lives in Junagadh. I see a house in the picture, right? આ જ પિક્ચરની તમારે વાત કરવી હોય તો એમ પણ જણાવી શકો કે આઈ સો અ ડોગ ઇન ધી પિક્ચર. ધેન હી ગેટ્સ ઇન ધી કાર. કોઈ વ્યક્તિ જ્યારે કારમાં જઈ અંદર પ્રવેશી રહી હોય ત્યારે શું વાપરશો? ઇન. પછી તમે કોઈ એક સિટીમાં શહેરમાં તમે ગયા હો ત્યારે શું વાપરશો? વી અરાઇવડ ઇન સુરત. અત્યારના સમયે બિલકુલ. ધેન કમ્સ અપ એન્ડ ડાઉન, દિશા દર્શાવે છે. Then outside, જ્યારે કોઈ એક વસ્તુ જે કોઈ એક પદાર્થ છે એક વસ્તુની બહારની તરફ હોય ત્યારે આઉટસાઇડનો ઉપયોગ થાય છે. Then comes inside. ની અંદર હોવું એ જણાવવા માટે ઇનસાઇડનો ઉપયોગ થાય છે. બંનેના ઉદાહરણો જોઈશું. ધ ડોગ ઇઝ આઉટસાઇડ ધી અને બીજામાં આપણે કહી શકીએ કે ધ ડોગ ઇઝ ઇનસાઇડ ધી હાઉસ, રાઈટ? એનું નાનું અમસ્તું જે ઘર બનાવ્યું છે તેની બહારની તરફ છે, અંદરની તરફ છે. પછી ક્લાસમાં તમારી ફ્રેન્ડ તમને હોમવર્ક પૂછતી હોય અને તમે લેક્ચર બંક કર્યો હોય તો જવાબમાં તમે તેને શું કહેશો? સોરી, આઈ ડોન્ટ નો બીકોઝ આઈ વોઝ આઉટસાઇડ ધી ક્લાસરૂમ, રાઈટ? હું ક્લાસની બહાર હોવાથી મને ખ્યાલ નથી કે શિક્ષકે શું હોમવર્ક આપ્યું છે, રાઈટ? ત્યારે આઉટસાઇડનો ઉપયોગ થશે. પછી કોઈ ટીચર લેક્ચર શરૂ થતો હોય અને રિસેસ પૂરો થયો હોય અને અમુક વિદ્યાર્થીઓ જો પોર્ચમાં જ હોય તો શિક્ષક તેને શું ઇન્સ્ટ્રક્શન આપશે? તો કે ગેટ ઇનસાઇડ ધી ક્લાસરૂમ, ક્લાસની અંદર તરફ જાઓ, અંદર જાઓ, રાઈટ? એવી જ રીતે નેક્સ્ટ છે અમંગ, બિટવીન એન્ડ વિથ. અમંગ એટલે કે અમંગનો મતલબ થાય છે વચ્ચે બે કે બેથી વધુ વ્યક્તિઓની જ્યારે વાત હોય ત્યારે અમંગ વપરાય છે, રાઈટ? ઇન ધી કંપની ઓફ. અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો કે બેથી વધુ ડોગ્સ અહીં દ્રશ્યમાન છે. જ્યારે બાજુમાં તમે જોશો તો અહીં બે છોડ બતાવી રહ્યા છે આપ સૌને. તો જ્યારે કોઈ બે પદાર્થની વચ્ચેની વાત, ફક્ત બે જ વ્યક્તિ કે વસ્તુની વચ્ચેની વાત કરવાની હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે અને સ્થળ તેમજ સમય બંને દર્શાવવા માટે બિટવીન વપરાય છે. Right? It is used in reference to the association of two. આનું વાક્ય એવી રીતે કહી શકાય કે ધ ડોગ ઇઝ સિટિંગ બિટવીન ધી પ્લાન્ટ્સ, રાઈટ? બિટવીન એટલે કે બે પ્લાન્ટની વચ્ચે કુરકુરિયું જે છે બેઠું છે. અન્ય ઉદાહરણો જોઈએ તો I shall see you between 6 and
7 o'clock. હું તમને 6 અને 7 વાગ્યાની વચ્ચે મળીશ. રાઈટ, બે સમય આપ્યો છે, 6 અને 7. તેના વચ્ચેના સમયગાળાની જ્યારે વાત થયેલી હોય ત્યારે પ્રિપોઝિશન કયું યુઝ થશે? બિટવીન. દેન કમ્સ ટુ ફ્રેન્ડ્સ ડિવાઇડેડ ધી મની બિટવીન ધેમ. રાઈટ, રિસેસ પડ્યો હોય અને નાસ્તો લેવા જવાનું હોય તો એક બેનપણી પાસે જ પૈસા હોય, બીજી લાવતા ભૂલી ગઈ હોય અને પછી એ એકના પૈસામાંથી બંને થોડા થોડા વહેંચી અને પોતપોતાના માટે નાસ્તો લે ત્યારે શું કહેશો? કે ધ ટુ ફ્રેન્ડ્સ ડિવાઇડેડ ધી મની બિટવીન ધેમ. રાઈટ, સરખે ભાગે પૈસા વહેંચી અને પછી નાસ્તો કર્યો. બે મિત્રોએ તેમની વચ્ચે પૈસા વહેંચી લીધા. બીજું ઉદાહરણ જોઈએ. ધ ચેર ઇઝ બિટવીન ધી બ્લેકબોર્ડ એન્ડ ધી ટેબલ. ખુરશી બ્લેકબોર્ડ અને ટેબલની વચ્ચે રહેલી છે. આપ સૌએ જોયું હશે કે ટીચરનું ટેબલ હોય, તેની સાઈડ ખુરશી હોય છે અને તેની પાછળ બ્લેકબોર્ડ હોય છે. રાઈટ, તો એ જ ગોઠવણીની અહીં વાત કરવામાં આવી છે. પછી આવે છે વિથ. ઇટ ઇઝ અકમ્પેન્ડ બાય, એનો મતલબ થાય છે અકમ્પેન્ડ બાય, સાથે, વડે અથવા તો થી ના અર્થમાં વિથનો ઉપયોગ થાય છે. વાક્ય પ્રયોગ જોઈએ. આઈ વેન્ટ ટુ ધી ઝૂ વિથ માય ફ્રેન્ડ. રાઈટ, અહીં બે સરસ મજાના પ્રાણીઓના બચ્ચા દૃશ્યમાન છે, તો એવું કહી શકાય કે જસ્ટ ઇમેજિન કરો કે આ બંને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં રાખેલા બંને પ્રાણીઓ છે અને આપ સૌ તમે તમારા મિત્રની સાથે એને જોવા ગયા છો. તો એ તમારે કહેવું હોય તો શું કહેશો? આઈ વેન્ટ ટુ ધી ઝૂ વિથ માય ફ્રેન્ડ. હું મારા મિત્ર સાથે પ્રાણી સંગ્રહાલય જોવા ગઈ. રાઈટ, બીજું ઉદાહરણ જોઈએ. વી સી વિથ આવર આઈઝ. આપણે આપણી આંખોથી જોઈએ છીએ. વિથ આવ્યું ને, વિથ ના વડે, એ અર્થ દર્શાવવા માટે વિથનો ઉપયોગ થાય છે. પછી ઉદાહરણ છે કે માય સિસ્ટર કટ ધી એપલ વિથ અ નીફ. મારી બહેને છરી વડે સફરજન કાપ્યું. ના વડે એવો અર્થ દર્શાવવો હોય ત્યારે પણ વિથ વપરાય છે. તો ક્લિયર થઈ ગયું? જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ અથવા તો પદાર્થની વાત થતી હોય ત્યારે અમંગનો યુઝ થાય છે. જ્યારે કોઈ બે જ વ્યક્તિ કે પદાર્થની વાત થતી હોય અને એ બંનેનો સંબંધ દર્શાવવો હોય ત્યારે બિટવીન વપરાય છે. અને ના વડે, થી અથવા તો સાથે, આ ત્રણ અર્થ દર્શાવવા હોય ત્યારે પ્રિપોઝિશન વિથનો ઉપયોગ થાય છે. હવે જોઈએ ગતિદર્શક અવયવો. પ્રિપોઝિશન ફોર ડિરેક્શન, તો એ કયા કયા છે? તો કે અરાઉન્ડ, ઇટ મીન્સ મૂવિંગ ઇન અ સર્કલ. રાઈટ, તમારી ફરતી બાજુએ કોઈ બાબતની તમારે વાત કરવી હોય ત્યારે અરાઉન્ડનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ કેટ રેન અરાઉન્ડ ધી સ્ટૂલ ચેઝિંગ ધી માઉસ. રાઈટ, બિલાડીનો ખોરાક શું? તો કે ઉંદર. હવે એ એને જોઈ ગઈ હોય અને ઉંદર ભાગતો હોય અને પછી બિલાડી તેની પાછળ પાછળ નાસી રહી હોય તેને પકડવા માટે, તો શું કહેશો તમે? કે ધ કેટ રેન અરાઉન્ડ ધી સ્ટૂલ ચેઝિંગ ધી માઉસ. રાઈટ, ઉંદરને પકડવા માટે બિલાડી જે છે એ ટેબલની ફરતે નાસી રહી છે. ટેબલની ફરતે, ફરતે એવો અર્થ દર્શાવવા માટે અરાઉન્ડનો ઉપયોગ થયો છે. Then comes over. Over. Over ક્યારે વપરાય? તો કે overcoming an obstacle. Right? અગાઉ મેં તમને કહ્યું હતું જ્યારે ઓન સમજાવી રહી હતી ત્યારે કે જ્યારે કોઈ બે પદાર્થની સપાટી અડે તેવી રીતે ન હોય પરંતુ તેનાથી ઉપર થઈને અથવા તો તેના કરતાં વધુ ઊંચાઈ આવેલી હોય, એ જ્યારે દર્શાવવું હોય ઉપરની તરફ. રાઈટ, ગતિ દર્શાવે છે, અગેઇન દિશા.
के ઉપરની તરફ દિશા દર્શાવે છે ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે આકાશ જમ્પ્ડ ઓવર ધી ફેન્સ ફેન્સની ઉપરથી તેણે કૂદકો માર્યો તો ઉપરની દિશા દર્શાવવા માટે શું વપરાયું ઓવર રાઈટ બીજા ઉદાહરણો જોઈએ ધી ફર્સ્ટ બ્રિજ ઓવર ધી સાબરમતી વોઝ બિલ્ટ બાય એન ઇંગ્લિશમેન સાબરમતી પરનો પહેલો પુલ એક અંગ્રેજે બાંધ્યો હતો રાઈટ હવે સાબરમતી રિવર જે હોય પુલ હંમેશા નદીની ઉપર આવેલો અહીં વાક્યમાં ઉપરની દિશા સૂચન થયું છે માટે ત્યાં પ્રેપોઝિશન ઓવર મુકાયું છે બીજું ઉદાહરણ જોઈએ શી સ્ટેડ એટ હર અંકલ્સ પ્લેસ ઓવર અ વીક રાઈટ તે તેના કાકાને ત્યાં અઠવાડિયાથી વધુ રહી ઓવર નાથી વધુના અર્થમાં પણ ઓવરનો ઉપયોગ થાય છે મામાના ઘેર ગયા હોઈએ અને ખૂબ ગમી ગયું હોય અને પછી ત્યાં એકાદ બે એક અઠવાડિયાથી વધુ રોકાઈ જઈએ આપણે બે દિવસ માટે ગયા હોઈએ અઠવાડિયાથી વધુ રોકાઈ જઈએ તો કેવું હોય તો શું કહેશું તો કે શી સ્ટેડ એટ હર અંકલ્સ પ્લેસ ઓવર અ વીક મેટરનલ અંકલ્સ પ્લેસ રાઈટ મામા કહેવું હોય તો મેટરનલ અંકલ કહીશું કાકાની વાત કરવી હોય તો પેટરનલ અંકલ આવશે પછીનું ઉદાહરણ જોઈએ અ બસ ફ્રોમ અહેમદાબાદ ટેક્સ ઓવર ટુ આવર્સ ટુ રીચ વડોદરા શું મતલબ થશે અહીં અમદાવાદથી નીકળતી બસ વડોદરા પહોંચવામાં બે કલાક કરતા વધુ સમય લે છે રાઈટ નાથી વધુ એ અર્થ દર્શાવવા માટે પણ ઓવર વપરાયું છે તો ઓવરના કેટલા ઉપયોગ થયા તો કે બે પદાર્થો એકબીજાને અડીને નહીં પરંતુ ઉપરની દિશામાં આવેલા હોય એ દર્શાવવું હોય ત્યારે પણ ઓવર વપરાય છે બીજો ઉપયોગ ક્યારે થશે તો કે ના કરતા વધુ એવો અર્થ જ્યારે દર્શાવવો હોય ત્યારે પણ ઓવરનો ઉપયોગ થાય છે બંને ઉદાહરણો ફરી વખત જોઈ લઈએ અ બસ ફ્રોમ અહેમદાબાદ ટેક્સ ઓવર ટુ આવર્સ ઓવર ટુ આવર્સ રાઈટ બે કલાક કરતા વધુ સમય લે છે ક્યાં તો કે ટુ રીચ વડોદરા વડોદરા સુધી પહોંચવામાં પછી શી સ્ટેડ એટ હર મેટરનલ અંકલ્સ પ્લેસ ઓવર અ વીક ઓવર અ વીક રાઈટ એક અઠવાડિયાથી વધુ સમયની જ્યારે વાત કરવી હોય ત્યારે ઓવર વપરાયો છે તે તેના મામાને ત્યાં અઠવાડિયાથી વધુ રોકાય ઓકે ફ્રેન્ડ્સ તો આશા રાખું છું આપ સૌને આટલું સમજાઈ ગયું હશે હોમવર્કમાં આપ સૌએ આ જેટલા પણ આજના લેક્ચરમાં જેટલા પણ પ્રેપોઝિશન્સ સમજ્યા છીએ પુનરાવર્તનના નહીં પરંતુ નવા જેટલા સમજ્યા છીએ તે દરેકના ઉદાહરણ માટે બે બે વાક્ય લખીને લાવવાના રહેશે હવે એવરીડે ક્લાસમાં હોમવર્ક મંગાવવામાં આવે છે તો તેમાં જે પણ વિદ્યાર્થીની બહેનોએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે તેમનું નામ લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માંગુ છું તો આપના ક્લાસમાં મીઠાણી સાહિન અને વસાયા ઇરમ ફાતેમા જે છે તે બંને વિદ્યાર્થીની બહેનો ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે અને ખૂબ નિયમિત રીતે તેમનું હોમવર્ક મોકલી રહી છે તો આશા રાખું છું કે આપ સૌ પણ તેમાંથી પ્રેરણા લઈ અને નિયમિત રીતે હોમવર્ક મોકલતા રહેશો ઓકે હેવ અ ગુડ ડે કીપ લર્નિંગ થેન્ક યુ